તોફાની વરસાદના દ્રશ્યો છે દ્વારકાના, જ્યાં ભણવડમાં મેઘરાજાએ જમાવટ કરી. 2 ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. રસ્તા પર પાણીની નદીઓ વહેતી થતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા. તો મુંદ્રાના બબાર વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડતા લોકોએ ભીષણ ગરમીમાંથી હાશકારો મેળવ્યો હતો. તેમજ પોરબંદરમાં પણ મેઘ સવારે પહોંચતા જ ઘણા વિસ્તારમાં લાઇટો ગુલ થઈ. ભારે પવન અને વીજળીના કડાકા થવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો, જેના કારણે સમગ્ર પંથકમાં અંધારપટ છવાયો હતો. તો કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા સાથે ધૂળની ડમરીઓ ઉડતા નાના વાહન ચાલકોએ વાહનો રોકી દેવા પડ્યા હતા, કારણ કે હાઈવે પર ફૂલ સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો હતો. અત્યાર સુધી આકાશમાંથી આગ વરસી રહી હતી, પરંતુ હવે વરસાદ પડતા 8-8 મહિનાઓથી સૂકી ભઠ્ઠ ધરતી પર ઠંડક પ્રસરાઈ છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોના કારણે તડકાએ બ્રેક લીધો છે. લોકો બહાર નીકળી રહ્યા છે અને વરસાદના વાતાવરણની મજા માણી રહ્યા છે. નાના બાળકો તો વરસાદ પડતા બહાર નીકળી પડે છે અને વરસાદમાં ડાન્સ કરવા લાગે છે. તો ખેડૂતોમાં પણ વરસાદ આવતા રાજીપો દેખાઈ રહ્યો છે. તો પોરબંદરમાં વરસાદના કારણે હાલાકીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. વરસાદ બાદ હજી સુધી પાણી ઉસર્યા નથી. તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની વાતો તો કરવામાં આવી, પરંતુ કામગીરી માત્ર કાગળ પર થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વરસાદ પડ્યાના અનેક કલાકો બાદ પણ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો દેખાયા. પોરબંદર શહેરના સુદામા ચોક, ખાદી ભવન, SPP રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. આ રસ્તાઓ પર વાહન ચાલકોની વધારે અવર જવર રહેતી હોય છે. બજારના મુખ્ય રસ્તાઓ પર પાણીમાં તરબોળ હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો દુકાનના ઉમરોઠ સુધી પાણી આવી જતા દુકાનદારોએ દુકાનો બંધ રાખવાની ફરજ પડી હતી. સામાન્ય 2 ઇંચ જેટલો વરસાદ જે પોરબંદરમાં વરસ્યો છે, એમાં પોરબંદરથી જે શહેરના જે ખીજડી પ્લોટથી છાયા ચોકી તરફ જે રસ્તો છે, તે રસ્તા પર જે ઘર આવે છે તે ઘરમાં જોઈ શકો છો કે તળાવ સમાન જે દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે. ઘરમાં પાણી રહે છે, તે પાણીનો જે જમાવડો છે તે થયો છે અને લોકોને જે હેરાનગતિ છે તે સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી જે રસ્તા બનવામાં આવ્યા છે, સીસી રસ્તા, તેમાં પાણીની જે યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા ન કરવામાં આવી હોવાથી જે પાણી છે તે ઘરમાં ઘૂસી રહ્યા છે, જેના કારણે ઘર વખરી તેમજ જે માલ સામાન છે તેની નુકસાની છે તે થઈ રહી છે. લોકોને આપ જોઈ શકો છો કે જે માજી છે તે અત્યારે ગોઠણથી નીચે સુધી પાણી જે છે, તેના કારણે પાણીનો હજી પણ આપ જોઈ શકો છો કે ઘરમાંથી કાઢતા જોવા મળી રહ્યા છે અને જે નુકસાની છે તે નુકસાની જેવોને થઈ રહી છે. માજી, આ જે તમારે પ્રશ્ન છે, કેટલા સમયથી આ પાણી ભરાવાના પ્રશ્ન છે જોવા મળે છે? આમ તો 3-4 વર્ષથી આ ફળિયામાં આવતું, પણ 2 વર્ષથી આ ઘરમાં ગરી જાય છે પાણી. ઘરમાં ન ઘટતું, ફળિયામાં આવતું, લોહીમાં આવતું, અને જેવડા બારા ખોલી નાખે ને ધીમે ધીમે વહી જતો. 2 વર્ષ ત્યાં ઘરમાં ગળી જાય છે અને ઘરમાં નુકસાની થાય અમારે વધારે. તો જે રીતે આવડી 70-71 વર્ષની ઉંમરે જે રીતે તંત્રના પાપે આ જે પાણી છે તે ઘરમાં ઘૂસ્યા છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને આ પાણી છે તે પાણી કાઢવા માટે જે મહામુસીબત છે તેનો સામનો કરવો પડી રહ્યો છે. આપ જોઈ શકો છો કે શેટી છે તે શેટીના પાયા છે તે પાણીમાં ગરકાવ થયેલા છે. સમગ્ર ઘર છે તે ઘર પાણીમાં જોવા પડી રહ્યું છે અને હાલ તો લોકોની માંગ છે કે આ જે મુસીબત છે તેમાંથી તેઓને વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. પ્રતિષ્ઠિત ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર.